ગુજરાતીમાં કહેવાય બહુલેકરણ તો આ તો આખું ચેપ્ટર આવશે પંદરમું ચેપ્ટર આ પંદરમું ચેપ્ટર પોલીમર પદાર્થોનું પોલી પોલી એટલે બે કે બે કરતા વધુ અને મર મર એટલે અણુ જેમાં બે કે બે કરતા વધુ અણુઓ એકબીજા સાથે જોડાય કરે આવી લાંબી શૃંખલાનું જે નિર્માણ કરે એવી શ્રૃંખલાને પોલી તરીકે તમે ઓળખી શકો છો કોઈ પણ અણુ એકલો હોય ને જેમ કે આ ઇથિન એકલો તો ડાયમર કહેવાય જો ત્રણ અણુ જોડાય એને ટ્રાયમર કહેવાય ચાર જોડાય ટેટ્રામર કહેવાય ટૂંકમાં એક કરતાં વધુ જોડાય તો એને આપણે પોલીમર તરીકે ઓળખી શકાય એટલે કે મોનોમર એકલા ને મોનોમર બે જોડાય તો ડાયમર ત્રણ જોડાય તો ટ્રાઈમર ચાર જોડાય તો ટેટ્રામર તો પોલીમરાઇઝેશન પ્રક્રિયામાં આપણે કહ્યું કે એક કરતા વધુ અણુઓ જોડાય એકલાને મોનોમર બે જોડાય તો ડાયમર ત્રણ જોડાય તો ટ્રાયમર ચાર જોડાય તો ટેટ્રામર ટૂંકમાં એક કરતાં વધુ જોડાય તો પોલિમર અને છતાંય ના આવડે તો શું કહેવાય ડૂબીમર તો કે અહીંયા આગળ આ પોલિમરાઈજેશન પ્રક્રિયા દસમામાં માં આવી ગયો છે શબ્દ અને બનવાની જે ઘટના છે એ ઘટનાને પોલિમરાઈજેશન અથવા બહુલીકરણ તરીકે ઓળખાય જેમ કે આપણે પ્લાસ્ટિકની થેલી હોય તો એને શું કહેવાય તો પોલીન બહુલીકરણ કર્યું એટલે શું મળ્યું હોય પોલીન પ્રાપ્ત થઈ શક્યું હોય તો આવી પ્રક્રિયાઓ જે છે એ ઊંચા તાપમાને અને દબાણે ઉદ્દીપકની હાજરીમાં શક્ય બને છે તો પોલિમરાઈજેશન એટલે શું

જોડાય છે ને જોડાઈને એક લાંબી શૃંખલાનું જે નિર્માણ કરે એ લાંબી શૃંખલાનું નિર્માણ કરે તો આવી શૃંખલા જે છે એ શૃંખલાને તમે પોલી મર કહે છે અને જે બનવાની આ જે ઘટના છે એ બનવાની ઘટનાને કે બનવાની ક્રિયાને પોલીમરાઇઝેશન ગુજરાતીમાં બહુલીકરણ કહેવામાં આવે છે તો આ રીતે બહુલીકરણ શક્ય બનતું હોય છે જેમ કે આપણે સમજવા માટે પહેલાં પ્રક્રિયા લાંબી લઈએ કે આ ઇથિન છે ઓળખી શકાય બીજો અણુ છે એ જોડી દઉં છું આ બીજો અણુ જોડીએ ઊંચું તાપમાન દબાણ આપણે સ્વીકારીએ હવે એ બંને અણુઓ એકબીજા સાથે જોડાઈને એટલે ને ઊંચા તાપમાને તમે ગરમ કરો છો દબાણ ઊંચું હોય છે બંનેના પાઇપ પ્રકારના નિર્બળ બંધ હશે એ તૂટી જશે બંનેના પાઇપ પ્રકારના નિર્બળ બંધ તૂટે એટલે બંને કાર્બનના એક બંધ તૂટવાથી બે બે ઇલેક્ટ્રોન મુક્ત થશે હવે બંને અણુઓ એકબીજા સાથે જોડાય તો આ કાર્બનનો મુક્ત ઇલેક્ટ્રોન બીજા મુક્ત ઇલેક્ટ્રોન સાથે આમ જોડાય તો સિંગલ બંધ સીએચ ટુ આનો મુક્ત આના મુક્ત સાથે જોડાયો એટલા બંધ બની ગયો સીએચ ટુ છેડા ઉપર સીએચ ટુ પરંતુ છેડા ઉપરના બે કાર્બન એના મુક્ત ઇલેક્ટ્રોન બાકી છે એ મુક્ત ઇલેક્ટ્રોન આગળ અન્ય શૃંખલાનું નિર્માણ કરી શકે એટલે એને ડેસ વડે તમે બતાવી શકો તો ઇથિનના બે અણુ એકબીજા સાથે જોડાય આ બે અણુઓ એકબીજા સાથે જોડાય એને ડાયમર તરીકે ઓળખી શકાય એની સાથે ઇનનો ત્રીજો અણુ આપણે જોડીએ કે સી એચ ટુ ડબલ બંધ સીએચ ટુ ઊંચા તાપમાને દબાણે તમે યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરો ફરિયાનો આનો પાઈબંધ તૂટે બે ઇલેક્ટ્રોન એના મુક્ત થાય હવે આ કાર્બનનો મુક્ત ઇલેક્ટ્રોન આ કાર્બનના મુક્ત ઇલેક્ટ્રોન સાથે જોડાય અને જોડાઈને આ ત્રીજો અણુ પણ આવી જાય કે સી એચ ટુ સી એચ ટુ આ એક અણુ હતો એવી રીતે આ બીજો અણુ સી એચ ટુ સી એચ ટુ એની સાથે ત્રીજો અણુ જોડાય સી એચ ટુ સી એચ ટુ આ મુક્ત આ મુક્ત સાથે જોડાયો પણ છેડા ઉપરના કાર્બનનો મુક્ત આ બાજુ તો મુક્ત હોય બંને બાજુ આ ડેસ કરવાનો છે એ ભૂલતા નહીં આ ત્રણ અણુઓ એકબીજા સાથે જોડાય ત્રણ એકબીજા સાથે જોડાય એને ટ્રાઇમર તરીકે ઓળખી શકાય આ ટ્રાઇમર તમને પ્રાપ્ત થયો ટૂંકમાં આવી રીતે અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાતા જાય તો અહીંયા આગળ લખું ઇથિનના આવી રીતે એન અણુઓ એકબીજા સાથે જોડાય અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાય તો એક જ ચોક્કસ ભાગ સી એચ ટુ સી એચ ટુ એનું વારંવાર શું થાય પુનરાવર્તન થાય એકા ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થાય કઈ આગળ ચોથો જોડાય પાંચમો જોડાય એકના એક ચોક્કસ ભાગનું એમાં એન વખત પછી શું કરવાનું ભાગ એનું વારંવાર આમાં પુનરાવર્તન થયું કેટલી વખત એન વખત એન મોલ અણુઓ ઉમેરાય અહીંયા આગળ એન હોય આમાં પાછળ એન કરો એક કરતાં વધુ અણુઓ એકબીજા સાથે એનમોલ જોડાયા છે તો એનમોલ અણુઓ જોડાય એટલે તમને મોનોમર ડાયમર ટ્રાયમર એક કરતાં વધુ જોડાય એટલે આને પોલીમર તરીકે ઓળખાય પણ આ તમે ઇથિનનું બહુલીકરણ કર્યું એટલે આ પોલીમર જે મળ્યો એને શું કહેવાય પોલીથીન તરીકે તમે ઓળખી શકો છો તો આ વસ્તુ સમજવા માટે થઈ સમજવા માટે આટલો પોર્શન મેં સમજાયો કે આવી રીતે બારમાં સમજવું પડે કે ઇથિનના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાયા પણ હવે આને આપણે ટૂંકમાં લખવું છે ટૂંકમાં લખવાની અંદર ખબર છે કે ઇથિન એના એન અણુઓ એકબીજા સાથે જોડ્યા તો તમને મળ્યું શું તો કે એન મોલ ઇથિન પાયબંધ વચ્ચેથી તોડો બહુલીકરણ થાય પાયબંધ તૂટે એના મુક્ત ઇલેક્ટ્રોન બંને સાઈડે બંધનું નિર્માણ કરે આટલો ભાગ તમારે બ્રેકેટમાં આગળ એન તો આમાં પાછળ એન અને ઇથિન કહેવાય તો આને પોલિથિન તરીકે તમે ઓળખી શકો છો તો આવી રીતે ઇથિનનું બહુલીકરણ થયું તમને પ્લાસ્ટિક પ્રાપ્ત થઈ શકે છે તો આવી રીતે આ બન્યું બીજો ઉદાહરણ ઇથિન ના બદલે આપણે પ્રોપિન પણ લઈ શકીએ પ્રોપિન પણ એના આગળ કેટલા મોલ લખવાના એન મોલ તમારે ક્યાંથી બંધ તોડવાનો પાય પાય બંધ તૂટે તો એ જ પાયબંધના પડોશી કાર્બન હોય એના જ ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે અહીંયા લખવામાં ધ્યાન રાખવાનું કે સી એચ સિંગલ બંધ સી એચ ટુ આ જ પાયબંધ તૂટ્યો એના ઇલેક્ટ્રોન મુક્ત થયા બંને બાજુએ બંધનું નિર્માણ કરે તો આ સી એચ થ્રીને અહીંયા નીચે મૂકી દેવાનું તો અહીંયા આગળ આ બંને કાર્બનના મુક્ત ઇલેક્ટ્રોન બે સાઈડે બંધનું નિર્માણ કરે આ સીએચ થ્રી નીચે આમાં આગળ એન તો અહીંયા પાછળ એન કરો તો આ ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થયું પ્રોપિનમાંથી પોલીપ્રોપિન પ્રાપ્ત થઈ શકે છે જે ચોક્કસ ભાગનું વારંવાર પુનરાવર્તન થયું તો એટલા ચોક્કસ ભાગને બારમામાં માં આવર્તનીય એકમ કહેવાય તો આવર્તનીય એકમ આવર્તનીય એટલે વારંવાર રિપિટેશન થવું તો જેમ કે આ ઇથિનનું બહુલીકરણ કર્યું એમાં વારંવાર કોનું પુનરાવર્તન થયું સીએચ ટુ સી એચ ટુ તો આજે વારંવાર પુનરાવર્તિત થતો જે ભાગ જેને તેનો આવર્તનીય એકમ તરીકે તમે ઓળખી શકો આ ઉદાહરણ થઈ ગયા હવે પોલિમર પદાર્થો છે એમનો ઉપયોગ સામા થાય તો પોલીમરનું આખું ચેપ્ટર બારવામાં આવશે એ પોલીમર એટલે કે એમાં પ્લાસ્ટિક બધું આવી જાય આ પોલીમર સંયોજનો જે છે એમનો ઉપયોગ એક તો પ્લાસ્ટિકની બેગ થેલીઓ બનાવવામાં પછી બોટલ બાટલી બાટલી બાટલીના બુચ ત્યાર પછી રેફ્રિજરેટર રેફ્રિજરેટરના જે સ્વેરપાટો હોય એ બધા બનાવવામાં થાય પ્લાસ્ટિકની ડીસો નાના બાળકો હોય ને તમારા જેવા એમના રમકડા બનાવવામાં પણ ઉપયોગ થાય ત્યાર પછી પાઇપો રેડિયો ટીવી આ વગેરેના કેબિનેટ કેબિનેટ એટલે ઉપરના ખોખા ત્યાર પછી પ્લાસ્ટિકની શું હોય ડોલ આ ડોલ પ્લાસ્ટિકની બનાવવામાં આવે દૂધના કેરેટ ત્યાર પછી અન્ય પણ ચીજ વસ્તુઓના બીબા બનાવવામાં પણ તેમનો ઉપયોગ થાય છે ટૂંકમાં પ્લાસ્ટિક તો કે અત્યારે આપણું મોટા ભાગનું જીવન પ્લાસ્ટિક સાથે જ થઈ ગયું છે પ્લાસ્ટિકના ટૂથબ્રશ આ ટૂથબ્રશ હોય એના હેન્ડલિયા હોય એ પણ એમાંથી બની શકે ટૂંકમાં એ બધું બારમામાં ઉપયોગો આવશે કે કયું પ્લાસ્ટિક કયું પોલીમ વપરાતું હોય તો આની સાથે તમારું છે એ પૂર્ણ થઈ ગયું તો આલ્કેન પૂરું આલ્કિનની બનાવટ એની પ્રક્રિયાઓ પૂરી હવે ત્યાર પછીનો ત્રીજો વિભાગ શરૂ થાય છે આલ્ તો આલ્કાઇન પ્રકારના હાઇડ્રોકાર્બન છે એ સમજાવો હવે આલ્કાઇન પ્રકારના હાઇડ્રોકાર્બન ખબર છે કે બે કાર્બન વચ્ચે ત્રિપલ બંધ હોય સામાન્ય સૂત્ર તેનું સી એન એચ ટુ એન માઇનસ ટુ હોય એની પણ શરૂઆત બે જ કાર્બનથી થતી હોય આજે આલ્કાઇન સંયોજનો એમાં જે સંકરણનો પ્રકાર હોય એમાં ત્રિપલ બંધ વાળો કાર્બન આજુબાજુ બે જ સિગ્મા બંધ ધરાવતો હોય બે સિગ્મા બંધ એટલે સંકરણ એસપી હોય આકાર એસપી સંકરણ હોય ત્યાં રેખીય હોય રેખીય આકાર બંધ કોણ એકસો ને એસી ગણી શકાય છે હવે આલ્કાઈન પ્રકારના હાઈડ્રોકાર્બન એમની સમ ઘટકતાની વાત કરીએ તો આલ્કીનમાં બે પ્રકારની સમઘટકતા હતી બંધારણીય અને બીજી ભૌમિતિક જ્યારે આલ્કાઇન પ્રકારના સંયોજનો છે એમાં માત્ર બંધારણીય સમઘટકતાને એમાંય ફક્ત સ્થાન સમઘટકતા જ જોવા મળે છે તો આલ્કાઈનમાં સ્થાન સમઘટકતા જોવા મળે અને બીજી શૃંખલા સમઘટકતા તો ટૂંકમાં આલ્કીનની માફક આમાં બંધારણીય પ્રકારની સમઘટકતા જોવા મળે બંધારણીયમાં સ્થાન અને શૃંખલા તો એના ઉદાહરણમાં આપણે લઈએ કે પાંચ કાર્બનની શૃંખલા હોય પેન્ટ વત્તા આઈન પેન્ટાઇન સૂત્રમાં એનુ મૂલ્ય પાંચ મૂકો પાંચ દુ દસ માંથી બે જાય તો આઠ સી ફાઈવ એચ એટ અણું સૂત્ર થયું પેન્ટાઇનના તમારે સમ ઘટકો દોરવા હોય તો પાંચ કાર્બનની શૃંખલા થઈ અહીંયા પહેલા કાર્બન પછી ત્રિપલ બંધ આપો કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરો તો પેન્ટ પેન્ટેનમાંથી ગયો પેન્ટ પહેલા પછી ત્રિપલ બંધ પેન્ટ વન આઈન ત્યાર પછી આનો બીજો સમઘટક પાંચ કાર્બનની શૃંખલા બીજા કાર્બન પછી તમે ત્રિપલ બંધ મૂકો તો બીજા કાર્બન પછી ત્રિપલ બંધ મૂકીએ તો પેન્ટ ટુ આઈન પ્રાપ્ત થઈ શકે છે પેન્ટ વન આઈન આવી જ રીતે પેન્ટ ટુ આઈ ન થયું હવે મધ્ય ભાગ સુધી તમે દ્વિબંધ કે ત્રિપલ બંધ નું સ્થાન બદલી શકો પછી તો તમારે આ બંનેમાં કયા પ્રકારની સમઘટકતા તો કે ખાલી ક્રિયાશીલ સમૂહ નું સ્થાન બદલાય બાકીની શૃંખલાનું નામ એનું એ હોય તો આને સ્થાન પ્રકારની સમઘટકતા કહેવાય તો આ બંનેમાં સ્થાન સમ ઘટકતા થશે પણ હવે રેખીયમાંથી માંથી શાખીય રેખીય શાખીય બનાવવું છે ગમે ત્યાં ત્રિપલ બંધ કરો અહીંયા આગળ એક કાર્બન ને શાખા સ્વરૂપે અહીંયા આ બેમાંથી ક્યાં મૂકવી તો અહીંયા તો કાર્બન ની ચાર સંયોજકતા પૂર્ણ એટલે આ જ કાર્બન ઉપર જ મિથાઇલ સમૂહ ચોથો આપણે પાંચમો કાર્બન મારે રાખવો પડે તો આવી રીતે અહીંયા ત્રિપલ બંધની ક્રિયાશીલતા વધુ એનું સ્થાન લઘુત્તમ તો ત્રીજા કાર્બન ઉપર જ મિથાઈલ સમૂહ આવ્યો થ્રી મિથાઈલ બ્યુટ વન પહેલાં પછી ત્રિપલ બંધ બ્યુટ વન

બે અને ત્રણ તો એક અને ત્રણ બે અને ત્રણ રેખીયમાંથી માંથી શાખીય રેખીય શાખીય બને તો એને શૃંખલા સમ ઘટકો તરીકે તમે ઓળખી શકો તો આવી રીતે આ ટોપિક તમારો પતી ગયો કે સમ ઘટકતાના પ્રકારો હવે ત્યાર પછી અહીંયા આગળ આલ્કાઇન સંયોજનો એમના જુદા જુદા નામકરણ પણ શક્ય બને છે તો નામકરણમાં ચેક કરી લેશો બુકની અંદર આપ્યું છે કોષ્ટક તો બુકનું કોષ્ટક છે કે બે કાર્બન તો CH2 C2H2 એટલે કે CH ત્રિપલ બંધ CH IUPAC માં ઇથાઇન સાદામાં એસિટિલિન ત્રણ કાર્બન હોય તો એક C વધે બે H વધે C2H4 ત્રણ કાર્બનમાં ત્રિપલ બંધ ગમે ત્યાં કરો તો એને પ્રોપાઈન બાકીના બે કાર્બન વચ્ચે દ્વિબંધ હોય બે કાર્બન વચ્ચે દ્વિબંધ એને એસિટીલીન તરીકે ઓળખી શકાય એટલે આને મિથાઈલ એસિટીન કહી શકો એવી જ રીતે ચાર કાર્બન હોય સી ફોર એચ સિક્સ ચાર કાર્બનની શૃંખલા હોય ને પહેલા પછી ત્રિપલ તો બ્યુટ વન આઈન બીજા પછી ત્રિપલ તો બ્યુટ ટુ આઈન આના બે સમઘટકો જ શક્ય બને તો બ્યુટા ઇન એના બે સમઘટકો અહીંયા તમે સી એચ સી ત્રિપલ બંધ સી એચ એને શું કહી શકો સાદા નામમાં એસિટીન તો આગળ બે કાર્બન એટલે ઇથાઇલ એસિટીન થાય આમાં સી ત્રિપલ બંધ સી આજુબાજુ બે મિથાઇલ બંને છૂટા એટલે ડાય મિથાઈલ એસિટીલીન તરીકે ઓળખી શકો આ નામકરણ પણ તમારે જોઈ લેવાનું હવે તેર પોઈન્ટ તેર નંબરનો કોયડો છે કે આલ્કાઇન શ્રેણીના પાંચમા સભ્યના વિવિધ સમઘટકો હવે જુઓ આલ્કાઇન શ્રેણીનો પાંચમો સભ્ય તો આલ્કાઇન શરૂઆત ક્યાંથી થાય ઇથાઇન થી એનો પાંચમો સભ્ય એટલે કયો થવાનો હેક્ઝાઇન થવાનો તો એના સમઘટકો દોરો આઈયુપીએસી નામ લખો અને એમાં વિભિન્ન સમઘટકોની જોડીઓ બની છે એ જોડીઓ પણ દર્શાવો કે કયામાં કયા પ્રકારની સમ ઘટકતા